नमस्ते विद्यार्थी मित्रों, आज आपणे धोरण 7 विज्ञान में नवुं चेप्टर स्टार्ट करवा जई रह्या छे। जंगलो आपणी जीवादोरी एटले के फॉरेस्ट अवर लाइफ लाइन। तो विद्यार्थी मित्रों, तमने खबर छे के जंगलो आपणे केटली रीते फायदाकारक छे। तो विद्यार्थी मित्रों, आ चेप्टर में आपणे बूजो अने पहेली अने प्रोफेसर अहमद साथे जंगलनी एक मुलाकात करवाना छे। तो विद्यार्थी मित्रों, प्रोफेसर अहमद ए कह्युं के जंगलो ए लीला फेफसा छे अने कुदरतनुं जल शुद्धिकरण तंत्र छे। तो विद्यार्थी मित्रों, बाळको तो असमंजमां पड़ी गया के जंगल ए केवी रीते लीला फेफसा कहेवाय। तो विद्यार्थी मित्रों, प्रोफेसर अहमदे कह्युं के चालो आपणे एक जंगलनी मुलाकात करीए अने आवी बधी बाबतो छे तेने समजीए। तो जंगलनी एक मुलाकात એટલે કે વિઝિટ ટુ અ ફોરેસ્ટ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જંગલની મુલાકાત વખતે બાળકોએ રવિવારની સવારે નોટબુક, છરી, બહીગો લેન્સ, નોટ અને લાકડી એ બધું લઈને નીકળ્યા। રસ્તામાં તેમને તેમની જ ઉંમરનો છોકરો ટીબુ મળ્યો। ટીબુને પણ તેમણે સાથે લઈ લીધો અને તેમણે જંગલની મુલાકાતની શરૂઆત કરી। પહેલાં તો તેમણે ઊંચાઈવાળા વિસ્તાર જોયા અને તેમણે જોયું કે જંગલનો બહોળો વિસ્તાર તો કેટલો વિસ્તૃત હોય છે। તેમાં વિવિધ વૃક્ષો જોયા અને બાળકોને લાગ્યું કે જાણે કે તેની ઉપર લીલી ચાદર પથરાઈ ગઈ છે ભૂમિ ઉપર। આ બધું લીલું આવરણ એક સરખું નહોતું, પર્યાવરણ પણ ખૂબ જ શાંત હતું અને હવાની ઠંડી ઠંડી લહેરો આવતી હતી। તો બાળકો તો ખૂબ જ ખુશ થઈ ગયા। જ્યારે તેઓએ પક્ષીઓનો મધુર અવાજ અને વૃક્ષોની ડાળીઓ પરથી અવાજ સાંભળ્યો ત્યારે તેઓ ઉત્સાહિત થઈ ગયા। પરંતુ ટીબુએ તેમને ચેતવણી આપી કે પક્ષીઓ અને પ્રાણીઓને હાનિ પહોંચાડવી નહીં, કારણ કે તે લોકો પણ આપણને હાનિ પહોંચાડી શકે છે। વિદ્યાર્થી મિત્રો, તેમણે જંગલમાં રીંછ, જંગલી બળદ, શિયાળ, સાપ, હાથી વગેરે જેવા પ્રાણીઓના જંગલી પ્રાણીઓ છે તેમના રહેઠાણ જોયા અને કહ્યું કે જંગલના ઊંડાણવાળા વિસ્તારમાં આ પ્રકારના પ્રાણીઓ રહે છે। વિદ્યાર્થી મિત્રો, પ્રોફેસર અહેમદે તેમને ચેતવ્યા કે તેમણે ઊંડાણવાળા વિસ્તારમાં જવું જોઈએ નહીં। તો તેમણે જંગલમાં તેમને વહેલીને યાદ આવ્યું કે હવે જંગલ બાળ ઘણા પ્રાણીઓ અને વનસ્પતિને કેવી રીતે ઘર પૂરું પાડે છે। તો વિદ્યાર્થી મિત્રો, પ્રોફેસર અહેમદે તેમને સમજાવ્યું કે જે ભૂમિ પર બાળકો ચાલી રહ્યા છે તે ભૂમિમાં પ્રાણીઓ અને વનસ્પતિઓ તો ઘેરાયેલી જ હોય છે, પણ પ્રાણીઓનું તે રહેઠાણ હોય છે। વિદ્યાર્થી મિત્રો, ટીબુએ પણ તેમને શાક, સાલ, સેલમ, સીસમ, લીમડો, ખાખરો, અંજીર, ખેર, આંબળા, વાંસ, કાચનાર વગેરેને ઓળખવામાં મદદ કરી। આ બધી એક પ્રકારના ઝાડ હતા વિદ્યાર્થી મિત્રો। તેમને કેટલાક વૃક્ષ, કેટલાક શ્રુપ, વનસ્પતિ, જડીબુટ્ટીઓ અને ઘાસની ઓળખ કરાવી, કેટલીક વેલાઓની પણ ઓળખ કરાવી। તો વિદ્યાર્થી મિત્રો, તમારા ઘર માટે પ્રવૃત્તિ કરજો કે તમારા ઘરની વિવિધ વસ્તુનું અવલોકન કરીને તમે એક નક્કી કરજો કે કઈ વસ્તુ છે તે લાકડાની છે, કઈ વસ્તુ છે તે વન્ય પેદાશો છે। વિદ્યાર્થી મિત્રો, શું તમે જાણો છો કે ગુંદર, તેલ, માલિશ વગેરે અને પ્રાણીઓનો ખોરાક, ઘાસ, ઘાસચારો, પછી જડીબુટ્ટી એ બધી આપણી વન્ય પેદાશો છે? તો એક વાક્યમાં પૂછાય કે વન્ય પેદાશો કઈ, તો આ બધી વન્ય પેદાશો લખી લેવી। તો વિદ્યાર્થી મિત્રો, શીલા નામની છોકરીને આશ્ચર્ય થયું કે આ બધા શું છે, તે કોણે ઉગાડી હશે? તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે જંગલો છે તે કુદરતમાં વૃક્ષો પૂરતા પ્રમાણમાં બીજ ઉત્પન્ન કરે છે અને આ ભૂમિ છે તેમને અંકુરિત થવા અને છોડમાં રૂપાંતરિત થવા માટેનું વાતાવરણ પૂરું પાડે છે। એમાંથી કેટલાક વૃક્ષમાં પરિણમે છે। હવે પ્રકાંડ ઉપરની ડાળીઓવાળા ભાગને વૃક્ષનો તાજ કે મુકટ કહેવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, પ્રોફેસરે બાળકોને કહ્યું કે જંગલમાં ઊંચા વૃક્ષોની ડાળીઓ નીચા વૃક્ષ પર છવાઈને કેવી રીતે છત્રછાયા પ્રદાન કરે છે તે જણાવ્યું, તેઓએ તેમને છાયા તરીકે ઓળખાવ્યું। તો વિદ્યાર્થી મિત્રો, પ્રોફેસર અહેમદે એવું નિર્દેશન કર્યું કે વૃક્ષોના મુકટ હોય છે તે વિવિધ પ્રકારના અને કદના હોય છે, જેમ કે જંગલમાં રચાતા મુકટ આડી આડી હરોળમાં જોવા મળે છે જેને વાનસ્પતિક સમૂહ કહેવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો, જંગલના મુકટ હોય છે તે રચાતી જુદી જુદી આડી હરોળને વાનસ્પતિક સમૂહ કહેવામાં આવે છે। વિશાળ અને લાંબા વૃક્ષ સૌથી ઉપરનું, ક્ષુપ તેના પછીનું અને લાંબુ ઘાસ અને નાના છોડવાઓ સૌથી નીચેનું સ્તર બનાવે છે।
तो विद्यार्थी मित्रों बुजो ने सवाल क्यों कि दरेक जंगल में एक ज प्रकार वृक्षों जो है। तो विद्यार्थी मित्रों है प्रोफेसर अहमदे कहूँ कि ना विद्यार्थी मित्रों, विविध प्रकार की पर्यावरण परिस्थिति आधार वृक्षों वनस्पति में विविधता जोवा मळे छे। दरेक जंगल में प्राणियों पण अलग अलग विविधता जोवा मळे छे। जेवी रीते जंगल ने अनुकूल हो रीते प्राणियों की वृद्धि थाय छे। केटलाक बाळको आमथी तेम क्षुप अने छोड़ना फूल पर उड़ता पतंगियाने जोवामां मशगूल हता। तेओ छोड़वाने खूब ज नजीकथी जोता हता। तो विद्यार्थी मित्रों त्यारे तेमना कपड़ा अने वाळ पर बीज अने वनस्पतिना अमुक भागो लटकी गया हता। विद्यार्थी मित्रों केटलाक विद्यार्थीओ कीटको करोळिया फिस्कोली कीड़ियो अने वनस्पतिनी छाल पर चोटेला नाना नाना प्राणियों जोया। वृक्षोना पण अने तळिया पर सड़ेला पण पण जोया। तो विद्यार्थी मित्रों जंगलनुं तळियुं होय छे ते घेरा रंगनुं मृत अने सड़ेला पर्णवाळुं फळो अने बीज डाळियो अने नाना छोड़वाथी आवृत थयेलुं होय छे। सड़ेला पदार्थो छे ते भेजवाळा अने हूंफाळा हता। तो बाळकोए विविध बीजनी पर्णनी मूल एकठी करी अने मृत पर्णोना आवरण पर चालती वखते एमने नरम गालीचा जेवुं लागतुं हतुं। तो विद्यार्थी मित्रों आपणे एक प्रवृत्ति करिए। प्रवृत्ति 17.3 के एक खाड़ो खोदीने तेमां शाकभाजीनो कचरो अने पर्ण नाखो अने तेने माटीथी भरी लो। हवे एमां थोड़ुं पाणी उमेरो अने 3 दिवस पछी माटीनुं ઉપરનું સ્તર दूर करो। तो शुं ખાડાની અંદરની બાજુએ ગરમાવો અનુભવાય છે? તો વિદ્યાર્થી મિત્રો ખાડાની અંદર ખાતર બની જાય છે। અહીં વિદ્યાર્થી મિત્રો પ્રોફેસર અહેમદે તેમને સમજાવ્યું કે वनस्पति से स्वयंपोषी परपोषी और मृतोपजीवी विषय सांभ्यू ते तो विद्यार्थी मित्रों ना कहू तो प्रोफेसर अहमदे समझा कि जो वनस्पति खोराक तो पोता जाते ज बनाए स्वयंपोषी कहवाये। जे बीजा पर आधार राखी पोता पोषण मेवे एने परपोषी कहवाये। विद्यार्थी मित्रों जे है मृत व्यक्ति एट के मृत वस्तु पर आधार राखे मृतोपजीवी कहवाये। तो आ एक आखू चक्र चालतु हुए छे। जेम के स्वयंपोषी छे ते वनस्पति पर नभराणा सजीवो छे तेना खोराक द्वारा उपयोग में लेवाय छे। विद्यार्थी मित्रों जेवी रीते जोईए के कीटको छे ते घास खाय छे, परंतु देड़को छे ते आ कीटकोने ज खाई जाय छे। हवे देड़काने कोण खाई जाय छे? साप देड़काने खाय छे। आम आपणी आहार श्रृंखला रचाती जाय छे। जेम के घास, पछी कीटको, पछी देड़को अने पछी साप, अने सापने कोण खाय छे? सांभळी। तो विद्यार्थी मित्रों जंगल में आवी घणी आहार श्रृंखला जोवा मळे छे। हवे बधी ज आहार श्रृंखला एकबीजा साथे जोड़ायेली के संकळायेली होय छे। जो एक आहार श्रृंखला में खलेल पड़े तो अन्य आहार श्रृंखला ने पण असर थाय छे। जंगलनो दरेक भाग अन्य भाग पर आधारित होय छे। जो आपणे एक हिस्सा ने दूर करिए तो बाकीना हिस्सा पर तरत ज असर जोवा मळे छे। तो विद्यार्थी मित्रों त्यारबाद प्रोफेसर अहमदे एक पर्ण उठावीने एने बहिर्गोल काचमां जोवानुं कह्युं। तो तेमां तेमने नानी नानी फूग के मशरूम जोवा मळी, जेमां नाना नाना जीवजंतुओ जोवा मळ्या। तो विद्यार्थी मित्रों बहिर्गोल लेंस वडे नानी वस्तुने मोटी देखाय छे, जेम के कीड़ियो, ढालिया, जीवड़ा वगैरे। तेमने नवाई लागी कि आ सजीवो तेमां केवी रीते जीवे छे। प्रोफेसर अहमदे समजाव्यू के नरी आँखे जोई शकता सजीवो छे ते उपरांत सूक्ष्मजीवो पण जमीन में होय छे। तो पहेलीने आश्चर्य थयुं के फूग अने सूक्ष्मजीवो शुं खाय छे? तो विद्यार्थी मित्रों प्रोफेसर अहमदे एमने समजाव्यू के फूग अने सूक्ष्मजीवो मृत वनस्पति अने प्राणियोंनी पेशीओ पर नभे छे अने तेमने घेरा रंगना सेंद्रिय पदार्थ में फेरवे छे। विद्यार्थी मित्रों याद राखो, फूग अने सूक्ष्मजीवो मृत वनस्पति अने प्राणीनी पेशी पर नभे छे अने तेने घेरा रंगना सेंद्रिय पदार्थ में फेरवे छे। तो आ सेंद्रिय पदार्थनुं जमीन में शुं महत्व? तो विद्यार्थी मित्रों जे सूक्ष्मजीवो के जे मृत वनस्पति अने प्राणियोंने काळा सेंद्रिय पदार्थ में फेरवे ते बधा ज सूक्ष्मजीवोने विघटको कहे छे। एक वाक्यमां पूछाय तेवुं वाक्य। तो विद्यार्थी मित्रों आ विघटको छे ते जंगलमां खूब ज महत्वनो भाग भजवे छे। वहेलीए जमीन परथी मृत पांदड़ा अने उदूर कर्या तो नीचे तरत ज काळी माटीनुं स्तर जोवा मळ्युं, एटले के सेंद्रिय पदार्थोनी हाजरी मळी। तो विद्यार्थी मित्रों ए जमीनमांथी मृत वनस्पति अने प्राणीओना पोषक घटकों मुक्त थयेला हता। तो विद्यार्थी मित्रों आ पोषक घटकों द्वारा वनस्पति द्वारा शोषाय छे अने फरीथी जंगलमां वनस्पति पैदा थाय छे। जो कोई प्राणी जंगलमां मृत्यु पामे तो शुं थाय? तो विद्यार्थी मित्रों
તીબુએ જવાબ આપ્યો કે મૃત પાણી જેમ કે ગીધ કાગડા શિયાળ અને જીવજંતુઓનો ખોરાક બની જાય છે અને ફરીથી સૂક્ષ્મજીવો તેને સેન્દ્રિય પદાર્થમાં ફેરવી દે છે. આમ પોષક તત્વ છે તે આ ચક્રમાં ચાલતું રહે છે. એનો મતલબ એ થયો કે જંગલોમાં કશું નકામું જતું નથી. વિદ્યાર્થી મિત્રો, પહેલીએ પ્રોફેસર અહેમદને યાદ કરાવડાવ્યું કે જંગલોની લીલા ફેફસા કેમ કયા હતા, તો પ્રોફેસર અહેમદે સમજાવ્યું કે વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ઓક્સિજન મુક્ત કરે છે અને પ્રાણીઓ છે તે શ્વસન માટે વનસ્પતિને ઓક્સિજન પૂરો પાડે છે. તો વૃક્ષો આપણા વાતાવરણમાંથી શું લઈ લે છે, કાર્બન ડાયોક્સાઇડ લઈ લે છે અને ઓક્સિજન આપણને આપે છે, એટલે કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન જાળવે છે. આથી જંગલોને લીલા ફેફસા કહેવામાં આવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન છે તે આકૃતિમાં દર્શાવ્યું છે તે જોઈ લો. તો વિદ્યાર્થી મિત્રો, બાળકોએ આકાશમાં વાદળા પણ જોયા, તો બુજોએ તેમને જોયું કે તમે જળચક્રનો ક્યારેય અભ્યાસ કર્યો છે? તો વિદ્યાર્થી મિત્રો, હવે જળચક્ર વિશે આપણે અગાઉ હવે પછીના વિડીયોમાં સમજીશું. નમસ્તે વિદ્યાર્થી મિત્રો.